નમસ્કાર મિત્રો, વિડિયોમાં તમારું સ્વાગત છે. ભારત પર ફરી એકવાર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી ઉદ્ભવેલા આસની નામનું વાવાઝોડું આગામી 24 કલાક ઓડિશાના કાંઠે પહોંચી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહેલી છે. આ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. વર્ષનું પ્રથમ ચક્રવાતી તોફાન આસનની મંગળવારે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર કરશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળ અને ઓડિશાના દરિયાઈ વિસ્તારોમાં 90 થી 125 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ દરમિયાન ઘણી જગ્યાએ વરસાદ પડશે અને તોફાનની અસર બિહાર, ઝારખંડ અને છત્તીસગઢ પણ રહેશે. 11 થી 13 મે સુધી અહીં વરસાદ વરસશે અને સાથે સાથે જોરદાર પવન ફૂંકાશે. ઓડિશાના રાહત કમિશનર પીકેએ જણાવ્યું હતું કે રાજ્યના 4 બંદરો પારદીપ, ગોપાલપુરા, ધમરા અને પૂરને ડેન્જર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે આ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે અને અમે દરિયાઈ વિસ્તારોમાં તમામ માછીમારોને એલર્ટ જાહેર કરી છે. આપને જણાવી દઈએ કે આ વાવાઝોડાનું પ્રથમ વર્ષ ચક્રવાતી તોફાન છે અને અગાઉ 2021માં 3 ચક્રવાતી તોફાન આવ્યા હતા. ડિસેમ્બર 2021માં ચક્રવાત જાવદ આવ્યું હતું, જ્યારે સપ્ટેમ્બર મહિનામાં 2021માં ચક્રવાત ગુલાબે દસ્તક આપી હતી, જ્યારે મે મહિનામાં ચક્રવાત યાસ બંગાળ અને બિહાર સહિત ઘણા રાજ્યોમાં તબાહી મચાવી હતી.